मॉर्निंग विद्यार्थी मित्रों, हवे चैप्टर 5 आपणो सपुष्पी वनस्पतिओमां बाह्यकार विद्या बराबर शरूआतना पहला लेक्चर नी अंदर मित्रों आपणे एम कही सकीए प्रस्तावना बे स्वरूप थोड़ी चर्चा करी हती बराबर अने साथे साथे आपणे मूळना सोटीमय मूलतंत्र तंतुमय मूलतंत्र ऊपर आपणे थोड़ी चर्चा करी हती अने मूळना सामान्य कार्यो जोई गया बराबर। आज आप मेन मुख्य टॉपिक है मित्रों मूलना प्रदेश बराबर एटले के रीजन ऑफ द रूट मतलब के रूट नी अंदर मूलनी अंदर क्या क्या विस्तारों जोवा मळे छे ए विस्तारों नो पहला आज आपणे अभ्यास करवानो छे। तो दरेक जन प्रॉपर ध्यान आपे मित्रों, एकदम सरल सिंपल टॉपिक छे। आना टॉपिक पर छो रेडी वर्धनशील प्रदेश, विस्तरण प्रदेश, परिपक्वन प्रदेश एवं त्रण विस्तार स्पष्टपणे आपणे जोवा मळे छे। जो वर्धनशील, विस्तरण अने परिपक्वन પણ સાથે સાથે વર્ધનશીલ પ્રદેશને રક્ષણ આપવું જરૂરી છે। એટલે એક મૂળ ટોપ અથવા તો મૂળ ટોપી જેવી રચના, રૂટ કેપ જેવી રચના અહીંયા જોવા મળે છે। એટલે આપણે હંમેશા મૂળના પ્રદેશોની વાત આવે તો આપણે ચાર ભાગોનું વર્ણન કરતા હોઈએ છીએ કે ભાઈ મૂળ ટોપ, વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ એટલે કે વર્ધી પ્રદેશ જેને કહેવાય શોર્ટમાં, વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ બરાબર। હવે મિત્રો તમે જુઓ મૂળ જે ખરું બરાબર જ્યારે બીજાંકુરણ થાય બરાબર એટલે પહેલું તો મૂળ પ્રાથમિક મૂળ બહારની તરફ નીકળે છે અને જમીનની અંદર પછી પાણીની દિશામાં બરાબર આગળ આગળ એ પોતાનો વિકાસ પ્રેરતો હોય છે। તો તમને એટલું તો પ્રશ્ન થાય કે સારા કોષો કંઈક તો નવા કોષો ઉમેરાતા હશે મિત્રો, તો એ નવા કોષો ઉમેરવાનું કાર્ય એટલે આ વર્ધનશીલ પ્રદેશ કરે છે। મિત્રો વર્ધનશીલ પ્રદેશના કોષો કદમાં નાના હોય છે, જીવરસથી ભરેલા હોય બરાબર અને એમનું કાર્ય કોષ વિભાજન પામી નવા નવા કોષો ઉમેરતા જવું। નવા કોષો ઉમેરાય એટલે તો કોષોની સંખ્યા વધે એટલે લંબાઈમાં શું થાય, વધારો થાય બરાબર। એટલે એ કાર્ય નવા કોષો ઉમેરવાનું કાર્ય કોનું છે, વર્ધનશીલ પ્રદેશનું છે બરાબર। તો કે પછી મોટો બી શું કરી રહી છે મિત્રો, કોઈ પણ વનસ્પતિનું મૂળ હોય તમે સમજી લો બરાબર એ મૂળ આ રીતે વિકાસ પામવા માંગે છે બરાબર। હવે એ મૂળને એનો આગળનો જે આ પોઈન્ટ આઉટ વાળો ભાગ છે સમજી લો આ એ વર્ધી પ્રદેશ છે, મતલબ વર્ધનશીલ પ્રદેશ વાળો છે જે કોષ વિભાજન પામી નવા નવા કોષો ઉમેરી વનસ્પતિને જબરજસ્ત એની મૂળની લંબાઈમાં વધારો કરી આપે છે અને જરૂરી છે। પરંતુ કોઈ કારણોસર કોઈ અંદર આવેલા જમીનની અંદર આવેલા મોટા પથ્થર કે કોઈ એવા વિસ્તાર કે જેના કારણે જો આ ભાગ ડેમેજ થઈ જાય તો એ ભાગ ડેમેજ થઈ જાય મિત્રો તો વનસ્પતિના મૂળની લંબાઈ ત્યાંથી અટકી જશે અને મૂળની લંબાઈ અટકી ગઈ તો સ્વાભાવિક છે મૂળની વૃદ્ધિ મતલબ કે કંટ્રોલમાં આવી જશે એટલે વનસ્પતિના મૂળ અટક્યા તો વનસ્પતિ પણ અટકી જશે કેલા। તો એનો મતલબ એવો છે કે આ વર્ધનશીલ પ્રદેશ, વર્ધી પ્રદેશ એ હંમેશા કન્ટિન્યુ આગળ કોષ વિભાજન પામી નવા કોષો ઉમેરતા રહેવો જરૂરી છે બરાબર કે નહીં, તો એને રક્ષણ આપવું જરૂરી છે। તો એને રક્ષણ આપવા માટે જ મિત્રો આ મૂળ ટોપી રૂટ કેપ ની હાજરી જોવા મળે છે બરાબર। એટલે એ એની ફરતે એક આચ્છાદન, એક આવરણ જેવી રચના બનાવી દે બરાબર, જેના કારણે તમારા વર્ધી પ્રદેશના, વનસ્પતિના વર્ધી પ્રદેશના નુકસાન થતું નથી, ખ્યાલ આવી ગયો। તો એટલા માટે મિત્રો આ મૂળ ટોપી ની હાજરી જોવા મળે છે બરાબર। તો અહીંયા આપણે એનસીઆરટી માં એના જ ઉપર આપણે અહીંયા ચર્ચા કરેલી છે મિત્રો। પહેલા એ પોઈન્ટ ની જોઈ લઈએ, મૂળ ટોપ રૂટ કેપ, મૂળ તેની ટોચના ભાગે મૂળ ટોપ કહેવાતી ટોપચા જેવી અંગુલિત્ર મિત્રો જેને થિમ્બલ એટલે કે આંગળીની ટોચે સોય ન વાગે તે માટે પહેરાતી ધાતુની અંગૂઠી। હવે આ વસ્તુ કેવું છે મિત્રો કે જે ખાસ આપણે સિલાઈ મશીન સાથે સંકળાયેલા લોકો જે કરાય વ્યવસાય સાથે સંકળાયેલા જેઓ હોય બરાબર, તો એમને વારંવાર સોય સાથેનો ઉપયોગ હોય બરાબર। હવે વારંવાર જો ઉપયોગ કરવા જાય તો બની શકે એમને વારંવાર સોય વાગી શકે, કારણ કે એમને કામ ફાસ્ટ કરવાનું છે બરાબર। તો સીધી વસ્તુ છે કે એવા લોકો મતલબ એવી ધાતુની અંગૂઠી એવી ટોચ ઉપર પહેરી લે કે જેને વારંવાર આંગળી ઉપર વાગે નહીં સોય,
बराबर तो एवी ज रचना छे बराबर जेवी रचना द्वारा आवृत्त होय छे बराबर कोण वर्धनशील प्रदेश मूळनो अग्रभाग बराबर ते मूळ जमीन में आगळ वृद्धि पामे त्यारे तेनी नाजुक टोच ने रक्षण आपे छे बराबर एग्जांपल तरीके मित्रों केवड़ो पांडानुस जे वनस्पति जे खरी बराबर केवड़ो वनस्पति तमे याद राखी सको छो एनसीईआरटी मां एनो एग्जांपल मां उल्लेख नथी कर्यो आ जूना सिलेबस नो छे बराबर तो केवड़ो एटले ए मूळ टोपीनी रचना બીજું એક એક્ઝામ્પલ મિત્રો મેં જૂના સિલેબસ સાથે સંકળાયેલું લીધેલું જ છે અહીંયા જળ શૃંખલાજીવી જલજ વનસ્પતિઓ તો એની અંદર શિથિલ આવરણ તરીકે હોય છે તેને મૂળ ગોહ એટલે કે રૂટ પોકેટ કહે છે એટલે જલીય વનસ્પતિઓમાં આચ્છાદન નહીં એટલે સોરી ટોપી એટલે કેપ જેવી રચના જેમ આપણે કેપ પહેરીએ ને એ મૂળ ટોપી અહીંયા જોવા મળે અહીંયા આચ્છાદન બરાબર જો શબ્દ શું આપણે શિથિલ આવરણ તરીકે હોય છે શું હોય મિત્રો શિથિલ આવરણ જેને મૂળ ગોહ અને એનું ઇંગ્લિશ થાય રૂટ પોકેટ પોકેટ મતલબ ખિસ્સો મિત્રો ખ્યાલ આવે છે કે નહીં ખિસ્સાની રચના થતી હોય તો એ રૂટ પોકેટ જે કરું મૂળ ગો એ લેમના જેવી વનસ્પતિઓમાં જોવા મળે હવે એમને ફાયદો શું એક તો જો જેમ કે આ વનસ્પતિનો વર્ધનશીલ પ્રદેશ છે તો એની અંદર કાંડ અંદર આવી ગયેલા રૂટ પોકેટ થઈ ગયું બે ફાયદા છે જલીય વનસ્પતિઓ માટે એક તો રક્ષણ તો મળશે જ પેલા રૂટ કેપની માફક બીજું એની અંદર પાણી ભરાયેલું રહે જેથી મૂળ જળ પાણીની અંદર ડૂબેલા રહેશે અને એનું પ્રરોહ તંત્ર મતલબ પ્રકાંડ કે પર્ણો એ પાણીની બહારની તરફ લંબાયેલા રહે જેથી પ્રકાશ સંશ્લેષણ કરી શકે ખ્યાલ આવ્યો એટલે ત્યાં રૂટ કેપ નહીં પણ શું જોવા મળે મૂળ ગો મતલબ રૂટ પોકેટની રચના થતી જોવા મળતી હોય છે એક્ઝામ્પલમાં લેમના અહીંયા ઉલ્લેખ કરેલો છે બરાબર તો એ બે એક્ઝામ્પલ કે બે ટોપિક છૂટા એટલા માટે પાડ્યા મિત્રો કે જૂના સિલેબસમાં અમારે આવતા અને સારા ટોપિક છે જેથી તમારો કોન્સેપ્ટ વધારે સારી રીતે ક્લિયર થાય બરાબર તો એનો અહીંયા મેં ઉલ્લેખ કરી દીધો બરાબર અહીંયા ખ્યાલ આવ્યો મિત્રો કે આચ્છાદન પૂરું પાડે વર્ધનશીલ પ્રદેશને એને આવરી લે ઢાંકી દે થોડી કે જેથી એના સર્વતા ભાગે ભાઈ કોઈ બી વસ્તુ અથડાય કોઈ મતલબ કે જમીનના લેયર જણે કે મજબૂત છે કડક છે કાંકરાની સંખ્યા વધારે છે તો કમસે કમ શરૂઆતના વર્ધનશીલ પ્રદેશ જે ખરો વર્ધી પ્રદેશ એ સીધો એના સંપર્કમાં આવીને ડેમેજ ન થાય ખ્યાલ આવી ગયો તો એ થઈ ગઈ મિત્રો મૂળ ટોપીની વાત ચલો ક્લિયર એના પછી વાત કરીએ મિત્રો વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ મતલબ જેને શોર્ટમાં આપણે વર્ધી પ્રદેશ તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો વર્ધનશીલ પ્રદેશ મિત્રો ખાસ એક વસ્તુ અહીંયા યાદ રાખવાની કે વનસ્પતિઓની અંદર એક આ વર્ધનશીલ પેશી એવી છે કે જે વર્ધનશીલ પેશી વારંવાર કોષ વિભાજન પામી નવા કોષો ઉમેરતી રહે છે ખ્યાલ આવે છે કે નહીં એટલે એ કોષ વિભાજનની ક્રિયા એની સતત ચાલુ રહે છે વર્ધનશીલ પ્રદેશના કોષોની કોષ વિભાજનની ક્રિયા શું રહે સતત ચાલુ રહેતી જોવા મળે છે મિત્રો બરાબર એના કોષો જી જીરો તબક્કામાં હોતા જ નથી કન્ટિન્યુ ચાલ્યા જ કરે છે એનું કોષ ચક્ર ચાલ્યા જ કરે છે પણ એના દ્વારા ઉમેરાયેલા જે નવા કોષો જે ખરા બરાબર એ પછી આગળના વિસ્તારોનું નિર્માણ કરે પરંતુ વર્ધનશીલ પેશી બરાબર જે વર્ધનશીલ પ્રદેશમાં આવેલી છે એ તો કોષ વિભાજન પામી નવા નવા કોષો ઉમેરતા જ રહેશે અને એ કોષો કદમાં નાના હોય છે કારણ જેથી ઝડપથી કોષ વિભાજન થઈ શકે યાદ છે ને આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ આદિકોષ કેન્દ્રીય કોષ ઝડપી વિભાજન પામી શકતા હતા બરાબર તો એ રીતે અહીંયા વર્ધનશીલ પ્રદેશના જે કોષો જે ખરા બરાબર એ કોષ વિભાજન ઝડપી થવા માટે કદમાં નાના હોય છે જીવરસથી ભરેલા હોય છે અને કોષ દિવાલ પાતળી ધરાવતા હોય છે જેથી ઝડપી કોષ વિભાજન પામી નવા નવા કોષો ઉમેરી મૂળની વૃદ્ધિની લંબાઈમાં શું કરી શકે વધારો કરી શકે ચલો ક્લિયર જો શું કહે છે વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ રીઝન ઓફ બરાબર મેરાઇટમેટિક એક્ટિવિટી બરાબર તો કે મેરાઇટમેટિક એક્ટિવિટી તો કે અમુક મિલીમીટર મિત્રો અમુક શું મિલીમીટર જેટલો મૂળ ટોપનો વિસ્તાર વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ છે બરાબર વર્ધનશીલ શું મિત્રો ક્રિયાવિધિ પ્રદેશ છે આ પ્રદેશના કોષો નાના પાતળી દિવાલ વાળા અને ગટ જીવરસથી શું હોય ભરેલા હોય છે બરાબર અને વારંવાર વિભાજન પામે છે મિત્રો વારંવાર શું વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે ચલો ક્લિયર ખ્યાલ આવી ગયો એટલે એમનું કામ એક જ છે કોષ વિભાજન પામી નવા નવા કોષો શું કરતા રહેવું ઉમેરતા રહેવું ચલો ક્લિયર તો એ થઈ ગયો આપણો વર્ધનશીલ પ્રદેશ
याद रही जैसे विद्यार्थी मित्रों एकदम बराबर એટલે વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ રીજન ઓફ મેરિયાટમેટિક એક્ટિવિટી મતલબ કે કોષ વિભાજન પામી નવા નવા કોષો ઉમેરવાનું કાર્ય કરે બરાબર હવે એ જે નવા કોષો ઉમેરાયા મિત્રો બરાબર હવે એ તો આગળ આગળ ચાલે જ કરશે સમજજો મિત્રો એ તો આગળ આગળ શું થશે ચાલે જ કરશે સમજી લો અહીં આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ અહીંયા આપણો વર્ધનશીલ પ્રદેશ છે બરાબર એ કોષ વિભાજન પામી એ નવા કોષ ઉમેરે એટલે એ જે નવા કોષ ઉમેરે એટલે તરત જ વર્ધનશીલ પ્રદેશો પાછો આગળ ચાલશે હવે આ વર્ધનશીલ પ્રદેશ થઈ ગયો બરાબર અને જે નવા કોષો ઉમેરાયા એ અહીંયા આ ભાગમાં આવી ગયા તો હવે એ કોષો તો કે વિસ્તરણ પ્રદેશ સમા પહોંચી જશે વિસ્તરણ પ્રદેશ તો અહીંયા તમે જોઈ શકો છો આ છે આપણો વિસ્તરણ પ્રદેશ કે જે વર્ધનશીલ પેશીના કોષો દ્વારા જે નવા કોષો ઉમેરાયા જે નવા કોષો બન્યા એ હવે કોષ વિભાજનની ક્રિયામાં ભાગ લેતા નથી એટલે સાદી ભાષામાં આપણે કહી શકીએ જી જીરો તબક્કામાં ચાલ્યા ગયા બરાબર કે નહીં હવે એ લોકો કદમાં શું થશે મોટા થશે એટલે મૂળને પહોળાઈ લંબાઈના વિસ્તારમાં શું થશે થોડો વધારો થશે એટલા માટે તો એ વિસ્તારને શું કહેવાય છે મિત્રો વિસ્તરણ પ્રદેશ કહે છે એટલે મૂળની જાડાઈમાં શું થવાનો વધારો થવાનો છે એના કદમાં વધારો થવાનો છે એટલે એને વિસ્તરણ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે તો આપણે સાથે સાથે એનસીઆરટી ની અંદર એની જે વાક્ય રચના આપી છે એને પણ આપણે શું કરીએ મિત્રો જોતા જઈએ બરાબર જો શું કહે છે વિસ્તરણ પ્રદેશ આ પ્રદેશની નજીકના કોષો બરાબર એટલે કે પ્રોક્સિમા નિકટવર્તી કોષો ત્વરિત પ્રલંબન મતલબ કે વિસ્તરણ ઇલોન્ગેશન અને વિસ્તૃતીકરણ એટલે કે એનલાર્જમેન્ટ પામે છે બરાબર એટલે વિસ્તરણ પામે છે એમનું વિસ્તૃતીકરણ થાય છે એનલાર્જમેન્ટ થતા હોય છે બરાબર અને મૂળની લંબાઈમાં વૃદ્ધિ માટે જવાબદાર છે મૂળની લંબાઈમાં વૃદ્ધિ માટે શું છે જવાબદાર છે અને આ પ્રદેશને વિસ્તરણ પ્રદેશ એટલે કે રીઝન ઓફ બરાબર ઇલોન્ગેશન કહે છે બરાબર જેના કારણે લંબાઈ મૂળની લંબાઈ મૂળની પહોળાઈમાં શું થાય વધારો થતો જોવા મળે છે એટલે અહીંયા તમે સમજો કે ભાઈ વર્ધનશીલ પ્રદેશના કોષો જે કોષ વિભાજન પામી નવા કોષો જે ઉમેર્યા નવા કોષો જે મિત્રો શું કર્યા ઉમેર્યા એ નવા કોષો જે ઉમેરાશે એ હવે જી જીરો તબક્કામાં ચાલે જશે અને કોષ વિભાજનની ક્રિયામાં એ લોકો ભાગ નથી લેતા પહેલા તો આગળ ચાલે કરશે વર્ધનશીલ પ્રદેશ વાળા તો એ કોષ વિભાજન પામી નવા ઉમેરી આગળ ચાલે જશે ખબર પડી નવા ઉમેરાયેલા કોષો કદમાં સુધા વિસ્તૃત પામે છે મોટા થાય છે એને વિસ્તૃતીકરણ કીધું બરાબર અને એવા તબક્કાને વિસ્તરણ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે જે મૂળની લંબાઈ માટે ખૂબ જ અગત્યનો છે ચલો ક્લિયર ખ્યાલ આવી ગયો હવે એ કોષો કદમાં મોટા થઈ ગયા તો હવે આ કોષોને કાર્યોની શું થવી જોઈએ વહેંચણી થવી જોઈએ મતલબ કોષો ભેગા મળી પેશી રચના મતલબ કે કોષોનું વિભેદીકરણ થવું જોઈએ કોષો ભેગા મળી પેશી રચના બનાવે એટલે એ વિસ્તાર એટલે મિત્રો કયો વિસ્તાર પરિપક્વ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે એ વિસ્તારને શું કહે છે મિત્રો પરિપક્વ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે ચલો ક્લિયર હવે આ જે પરિપક્વ પ્રદેશ જે ખરો એની અંદર પાતળા તંતુમય મૂળરૂપની જે અધિચ્છદીય કોષો હોય જે બહારની તરફના કોષો હોય એ અમુક જગ્યાથી પાતળા મૂળરૂપીય કોષોનું નિર્માણ કરે છે જેને મિત્રો મૂળરૂપ તરીકે ઓળખવામાં આવે છે બરાબર અને એ મૂળરૂપ જમીનમાંથી પાણી અને ખનિજક્ષારોની શોષણ સપાટીમાં શું કરી આપે વધારો કરી આપવાના કાર્ય સાથે શું છે સંકળાયેલા છે ચલો ક્લિયર તો જોઈએ એનસીઆરટી પ્રમાણે પરિપક્વ પ્રદેશ બરાબર આ પ્રદેશના કોષો ક્રમશઃ વિભેદિત બરાબર મિત્રો ડિફરન્શિએટ અને પરિપક્વ એટલે કે મેચ્યોર પુખ્ત થાય છે એટલે તો પરિપક્વ એટલે સીધી વસ્તુ જે પુખ્ત થવું એ જ કહીશું બરાબર આથી વિસ્તરણ પ્રદેશના નિકટવર્તી વિસ્તારને પરિપક્વ પ્રદેશ રીઝન ઓફ મેચ્યુરેશન કહે છે બરાબર આ વિસ્તાર પૈકીના કેટલાક અધિસ્તરીય કોષો ખૂબ જ બારીક અને નાજુક દોરી જેવી પાતળી રચનાઓ ધરાવે છે જે મૂળ રોમ રૂટ હેર્સ કહે છે અને આ મૂળ રોમ
જમીન માંથી પાણી અને દ્રવ્યોનું શોષણ કરવા માટે અગત્યનો ભાગ ભજવે છે. ચલો ક્લિયર. તો એ વિસ્તાર એટલે આપણો શું મિત્રો, પરિપક્વન પ્રદેશ. રેડી. હવે મેં એક અહીંયા એક પોઈન્ટ અહીંયા આપેલો છે, પછીના મૂળના સ્થાયી પ્રદેશમાંથી નવી શાખાઓ ઉદ્ભવ થાય છે. નવી શાખાઓ ઉદ્ભવ થાય છે એને આપણે સમજીએ મિત્રો, ઘણીવાર ક્યાંક કામમાં આવી શકે. હવે સમજી લો, આ તમારો વિસ્તરણ પ્રદેશ છે અને આ આપણો હાલ પૂરતો શું છે, પરિપક્વન પ્રદેશ છે. સમજી લો બરાબર. અને અહીંયા ફરી મૂળ ટોપી છે, સમજી લો બરાબર. રેડી. હવે જો અને આપણો વર્ધી પ્રદેશ જે કોષ વિભાજન પામી નવા કોષો ઉમેરતો હોય છે અને અહીંયા હાલ મૂળ રોમ આપણા આવેલા છે બરાબર. તો હવે આ મૂળનો સ્થાયી પ્રદેશ થઈ ગયો. તો અહીંથી સમજી લો આ મૂળ છે, તો અહીંથી આ પાશ્વે શાખાનું નિર્માણ છે. કઈ શાખા મિત્રો? બહુ વધારે લાંબે થઈ ગઈ, આજે પાશ્વે શાખાનું શું થયું, નિર્માણ થયું બરાબર કે નહીં. હવે આ વર્ધી પ્રદેશ આગળ વધશે કોષ વિભાજન પામી, એટલે સમજી લો એ હવે અહીંયા આવી ગયો, આ વર્ધી થઈ ગયો. તો સીધી વસ્તુ છે, આ જે વિસ્તાર છે ખરો મિત્રો, આ એ હવે શું બની ગયો, વિસ્તરણ થઈ ગયો. મતલબ સ્થાન ફેર ચેન્જ થતું જશે, મૂળ આગળ લંબાઈ પામે, જે વિસ્તરણ છે એ હવે શું થઈ જશે, તો કે પરિપક્વન થઈ જશે. અને આ મૂળ તમારું સ્થાયી થઈ ગયું, અહીંયાથી તમારી આ વિદ્યાર્થી એક શાખાનું નિર્માણ થશે. ખ્યાલ આવે છે કે નહીં? હજુ આગળ વધશે એટલે આ અહીંયા વૃદ્ધિ આવી જશે, તો અહીંયા વિસ્તરણ થઈ જશે, અહીંયા પરિપક્વન થઈ જશે. એમ કરતા કરતા અહીંયા દ્વિતીય તૃતીય બધી શાખાઓ આવ્યા કરે, આપણે સોટીમય મૂળ તંત્રમાં જોઈ ગયા બરાબર કે નહીં. અને એમ કરતા કરતા મૂળની લંબાઈમાં શું થાય, વધારો થતો જોવા મળે છે. એટલે આ વિસ્તારો ચેન્જ થતા જશે, કારણ કે વર્ધી પ્રદેશ તો આગળ જ વધવાનું છે. એટલે વર્ધી પ્રદેશ આગળ વધી રહ્યો છે એટલા માટે એને રક્ષણ આપવું જરૂરી છે, એટલા માટે ત્યાં મિત્રો શું આવેલી છે, મૂળ ટોપી આવેલી છે બરાબર. એટલે મેં તમને જે બોલ્યો હમણાં હાલ એક વાક્ય જે છેલ્લે વાપરી મિત્રો, એ પણ ખાસ ધ્યાન આપવા જેવું છે કે ભાઈ પરિપક્વન પ્રદેશ જેને મૂળ રોમ પ્રદેશ પણ કહેવાય, એના પછી એટલે આ બધો વિસ્તાર, ઉપરનો વિસ્તાર મૂળના સ્થાયી પ્રદેશમાંથી પછીના, એના પછીના મૂળના સ્થાયી પ્રદેશમાંથી નવી શાખાઓ શું થાય, ઉત્પન્ન થતી જોવા મળે છે. એટલે આપણે કીધું આપણી પાશ્વીય શાખાઓ દ્વિતીયક તૃતીયક ચતુર્થક જે પણ શાખાઓ નીકળે છે એ મૂળ રોમ પ્રદેશ પછીથી જ એના ઉપરના સ્થાયી પ્રદેશમાંથી જ એ શાખાઓનું નિર્માણ થતું જોવા મળે છે. ચલો ક્લિયર છે મિત્રો? તો આ થઈ ગયો આપણો શું, તો કે મૂળના પ્રદેશો બરાબર. આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને મૂળના પ્રદેશ એકદમ ક્લિયર કટ થઈ ગયા હશે. ચલો ક્લિયર, ઓકે ગુડ.